Thank you.
પાછો કાઢીને જો શ્રદ્ધા છે કે નહીં તમારી જોઈ જોઈ મિત્રો શ્રદ્ધા હોય તો જો આ તમારો રૂપિયો ચોટી જાય છે બાપુ જે છે જુઓ વાંસળી માથે ચકલી બેઠી છે અને ચકલી થોડી જ વારની અંદરમાં ત્યાં માખી આવવાની છે અને માખી આવશે એટલે એને ચાંચમાં પકડી લેશે. જોજો હમણાં થોડી જ વારની અંદરમાં જુઓ માખી આવવાની તૈયારીમાં છે અને જો માખી આવી જો એ માખી આવી છે એ પકડી ચાંચમાં જુઓ માખીને પકડી લીધી છે અને ચાંચમાં લઈ અને જો હવે પોતે હમણાં નીચે જશે અને માખીને ખાઈ જશે. જો નીચે જાય અને માખીને ખાઈ જશે. નામની
Yeah.
ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિર બરાબર જડેશ્વર ની 5 કિલોમીટર દૂર બરાબર છે. ચીચવા ગામ ની સીમ માં આવેલી છે. અહિયાં મારા ગુરુ મહારાજ 35 વર્ષ સેવા કરી, ભજન કર્યું ભંગેશ્વર મહાદેવ. ભંગેશ્વર મહાદેવ જે નામ પડ્યું એ બે આ બે ધાર છે એને વચમાં નાલું હતું ને બે ધાર નું ભંગ પડ્યું એટલે આ જગ્યા નું નામ ભંગેશ્વર. વાહ બાપુ વાહ. આ જગ્યા નું નામ કુંકા માતા એ ભંગેશ્વર આપ્યું. વાહ 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 વાહ. આનો ઇતિહાસ અહીંયા પાંડવો આવ્યા હતા આ ભંગેશ્વર ની અંદર આ બે લિંગ છે બરાબર છે. અને પાંડવો જયારે અજ્ઞાતવાસ માં અહીંયા આવ્યા બરાબર લક્ષાગ્રહ ગ્રહ હતો એ હળગી ગયો બરાબર. અજ્ઞાતવાસ માં અહીંયા આવ્યા ત્યારે પાંડવો અહીંયા રોકાણા, પાંડવો ને ગુપ્ત વેશ માં રહેવું હતું એટલે એને જગ્યા પણ સારી લાગી, ભજન નું પણ મળ્યું. પછી રહેવા માંડ્યા એમાં કુંકા માતા ને. કુંકા માતા ને રોજ એવો નિયમ કે સવારના પોર માં જલ નો લોટો ચડાવો, શંકર ને લોટો ચડાવી પછી પ્રસાદ કે જે કઈ લે ચા પાણી પીવાય બરાબર છે. એટલે એને ભીમ ને કીધું કે ભીમ તું તો ભગવાન શંકર ભગવાન નો ભગત છે તો તું જ કઈક કર બરાબર. એટલે ભીમે તપસ્યા ચાલુ કરી અને ભગવાન પ્રગટ થયા એમ કીધું કે ભગવાન કે આ સ્થાપના થઈ ગઈ, તમે મારી મમ્મી ને મારી બા ને કે જે માતા ને જે નિયમ છે હવે આ જંગલ માં બીજા ક્યાં જાય તો આમાં આટલી તમે અમારી સેવા કરો, શંકર ભગવાન સ્વીકાર કર્યો બરાબર. અને કુંતા માતા ને કીધું કે માતા હવે તમે પ્રગટ થાવ, તમારું ભજન કરો. તો માતા ને જરાક વધુ ટાઈમ થી સેવા પૂજા નથી કરી એટલે થોડી વાર લાગી બરાબર છે. જો ભીમ ની ઉતાવળ, ભીમ ને એમ કહ્યું કે માતા એ ગયા હવે મારો વારો, તો માતા એટલા મગ્ન થઈ ગયા અને શંકર ભગવાન ને એમ લાગ્યું કે માતા મગ્ન છે ભીમના માતા. એટલે શંકર ભગવાને ભીમ ને શું કહ્યું, ભીમ અહિયાં જે ભીમેશ્વર જગ્યા છે ભીમેશ્વર છે અહિયાં ભીમેશ્વર ની જગ્યા એ માતા થી થોડા તેલ ઉભી ગયા તો ઈ ભીમેશ્વર નામે ભગવાન શંકર અહિયાં પ્રગટ થયા કે તું અહિયાં માતા ને જ કર ને તું અહિયાં દર્શન કર. તો અહીંયા એક ભીમેશ્વર અને એક ભંગેશ્વર. તો આ જે પાંડવો અહીંયા પૂજા કરતા હતા એ પછી જંગલમાં આ ગયા, કારણ કે રોજ એનો ઉચ્ચારો કરવા લેવા દેવા કઈ જે કઈ છે ફળ ફ્રૂટ લેવા જાય એટલે એ પાંચે ભાઈઓ નીકળી જતા બરાબર છે. એક દિવસ માતા કંટાળે એમને કીધું ભીમને કે દીકરાઓ પુત્રો તમે હવા થી જાઓ, હાજ સુધી મને અહીં એકલું લાગે બરાબર છે. તો કે માતા હવે શું કરું, તો એટલે ભીમ ને કીધું કે તું ભગવાન ને કે બસ. એટલે એની ભગવાન ને કીધું તો ભગવાન કે ભાઈ તારા માતા અને મારે એવું ક્યાંથી લઈ આવું. એની પછી માતા પાર્વતીજી ને કીધું, માતા ને કીધું કે મારો ભગત છે એવો ભગત છે કે નહીં વાત જવા દો બરાબર, તમે આનું કામ કરો એના માતા છે ત્યાં બે બે પર તમે જો એની પાસે જાઓ તો એનો સમય પાસ થાય પાસ થાય બરાબર. એટલે માતાજી ને પાર્વતીજી ને એમ થયું કે આવો ભગત છે તો મારે જવું પડે ને મારે બેહવાનું તો માતા પાસે છે ને બરાબર છે. અને પાર્વતીજી આવ્યા અહીંયા ને જોયું તો મારી બેહું ક્યાં, તો એને જોઈ ટેકરી તો માતા તો હંમેશા ટેકરી ઉપર કેવા છે ને માતા ટેકરી ઉપર ને બાપ ખાડામાં, માતા ટેકરી ઉપર અને બાપ ખાડામાં. શંકર ને તો ગમે હાલે પણ માતા ના અમે હંમેશા સ્થાન છે ઉપર જ હોવા જોઈએ, શક્તિ નું સ્થાન છે ઉપર જ હોવું જોઈએ. એટલે માતા પાર્વતીજી એ ટેકરી ઉપર સ્થાન લીધું. ઈ ઉમા ઉમા ઈ ઉમ્યા કેટલા વર્ષે જાય 5000 વર્ષે ઉમ્યા કીધું કે મારું મંદિર છે. વાહ વાહ. હું અહીં છું, ભીમે નાનકડું ડેરું અહીંયા બનાવ્યું હતું માતા બરાબર છે. એ પડી ગયું ને આમાં કઈક સમાવેશ થઈ ગયો ને પછી પટેલ સમાજ અહીંયા આવ્યા અને પટેલ સમાજે આ કાર્ય હાથમાં લીધું. અને આજે એક દિવસ મહિનામાં 2-3 માણસો આવતા અને પટેલ સમાજ જે એટલો બધો માતાજી ની પાછળ લાગી ગયા કે ઉમિયા માતાજી નું મંદિર કોઈ જગ્યાએ ટેકરી ઉપર નથી ના,
ટેકરી ઉપર વિરાજમાન નથી. અહીંયા તો ભીમના હાથે શંકર ભગવાને મોકલેલા ઉમા, એનું નામ થયું ઉમા ભંગેશ્વર મહાદેવ. પટેલ સમાજ આવ્યો, હંસરાજ બાપા આવ્યા, રવા પરવારા આવ્યા, નવા ગામવાળા તો અમારે જૂના વર્ષો થયા છે. એ બધા આવ્યા, પટેલ સમાજે અથાગ પ્રયત્ન કર્યો, ફૂલ લઈને ફૂલની પાઘડી જમા કરી, અને હંસરાજ બાપાએ આ કાર્ય બીડું ઉપાડ્યું કે ભાઈ તમે બધા ખંભે ખંભા મિલાવીને સહયોગ કીધો, આપણે આ માતાજી નો જીર્ણોદ્ધાર કરવો. એ પછી જીર્ણોદ્ધાર છે, હવે તમે જુઓ છો દુનિયા કે આજે આટલો અવિરત મેળો જામે છે, ને મારા ભાગમાં પણ આવું હશે કે હું આ જગ્યા નો મહંત બનું. મારે આવા કર્મ ક્યાંથી, પણ મારા ગુરુજી ના કઈ પુણ્ય ભાગ્ય હશે, પુણ્ય હશે. ગુરુજી કોઈ સંતો મહંતો ની એવી સેવા થઈ ગઈ છે કે આ મારા જેવા ફકડ સાધુ બિન ભજની વાળા ને આઈનો મંત્ર બનાવ્યો. ધન્યવાદ. બોલો ઉમા ભંગેશ્વર મહાદેવ કી જય. હવે આપણું નામ ને મારું નામ, હું આઈનો મહંત છું. મારા બાપુજી મહંત હતા, ગુરુ મહારાજ એના દેવ દેવ થયા પછી બાપુજી જીવતા જઈને મને કોઠેરિયા ગામ ની અંદર અમારા સેવકો છે જૂના ઘણા છે, એ બધાને અહીં સ્થાપિત કર્યો મહંત તરીકે. અને હજી પછી હજી પણ અહીંયા મહંત તરીકે છું, ને હજી કેટલી સેવા થાય. નામ શું તમારું? મારું નામ હરિદાસજી. મારા ગુરુ શ્રી દયાળદાસજી, એમના ગુરુ શ્રી નારાયણદાસજી, અમે ત્યાગી સાધુ, વૈષ્ણવ સંપ્રદાય ત્યાગી સાધુ છીએ. પછી આ સેવકો ધબા બબા પહેરાવી દે, પણ અમારે આવું કઈ હોય નહીં. પણ પટેલ સમાજ છે ને, એ એમ કે અમારા બાપુ નબળા બાપુ, આ તમે ત્યાગી ત્યાગી નો હાલે, તમે પહેરો, તમારું ભજન કરો, પણ અમારી હારે રહ્યો. સમાજ બહુ ઉદાર દિલ છે. કણી બી છે ને, બી કોણ? ધન્યવાદ.